વાર્તા 245 સંવત 1982 ના માગશર વદ પાંચમ ને રોજ સવારે સભામાં અશલાલીના રાવ સાહેબ બાલુભાઈએ પૂછ્યું છે, જીવ સાકાર છે કે થાય છે કે એને બીજો દેહ બંધાય છે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જીવ સત્ય ચૈતન્ય વસ્તુ છે, તે શ્રીજી મહારાજને ધ્યાને કરીને દિવ્ય સાકાર શ્રીજી મહારાજના જેવો થાય છે, શાસ્ત્રના સમજનારા શાસ્ત્રમાંથી ગોઠવે તે કોઈ આમ ને કોઈ આમ કહે, ગોથા મારે પણ હાથ ન આવે, આ તો દેખીને કહેવાય છે। જે જીવ માયામાં નિરાકાર છે તે ભગવાનના ધામમાં દિવ્ય સાકાર થાય છે। જ્યારે જીવને અનુભવ જ્ઞાન થાય ત્યારે મૂર્તિમાંથી ખુશ્બો છૂટે છે, તે ખેંચીને જીવને મૂર્તિમાં લઈ જાય છે। એ થયા વિના બધુંય કાચું। પંડિતથી ગાઉ 50, તમારા પંડિતોથી ભગવાન 50 ગાઉ છેટે છે। તે શાસ્ત્રમાં ગોથા ખાવ છો પણ તે જડે તેમ નથી, એ તો મહારાજના અનાદિ કા પરમ એકાંતિક મળે તો જ ભગવાન મેળવે। આજ મળેલા સંત ખોળવા જોઈએ, તે આજ છે, એવાનો જોગ કરે તો સુખીઓ થાય, એવાની તો ખબરે ન હોય। અમે 1922ની સાલમાં આવ્યા હતા ત્યારે ઘણા મળેલા હતા, તે પણ મળેલા, અને આજ તો શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેતા હોય એવા મળેલાને ઓળખીને તેમાં આપોપુ કરીને તેમનો જોગ કરવો ને તેમને મન અર્પી દેવું। રાત્રિ કહે તો રાત્રિ અને દિવસ કહે તો દિવસ પણ તર્ક ન કરવો તો બધી માયા ટળાવે। આ સંત અક્ષરધામનો દરવાજો છે, તે પોતાના જેવી સ્થિતિ કરાવે, જો કરવા માંડીએ તો, અને પુરુષ પ્રયત્ન કરે તો મોટા પુરુષ રાજી થાય ને કૃપા કરે। જીવ સર્વે સત્સંગને દિવ્ય સમજે તો પોતે દિવ્ય થઈ જાય। પછી મંડાળાના હરિજન દર્શને આવ્યા, તેમને માથે 4 ફેરા 2 હાથ મૂકીને કહ્યું છે, નિયમ નિશ્ચય ને પક્ષ રાખવો અને મૂર્તિ ધારવી તે સબીજ કહેવાય, તેને વાંધો રહે જ નહીં, અને એકલા સાધન કરે તેમાં ન વળે। અવરભાવ જે આ દેહમાં રહ્યા તે અને પરભાવ જે મહારાજની મૂર્તિમાં રહ્યા તે પરભાવમાં સર્વેને રાખવા છે। આ સત્સંગમાં કેટલાક અનાદિ છે ને કેટલાક આદિ છે, આ બેઠા તે સર્વે આદિ છે, અને અનાદિ જે ધામમાં બેઠા તે જ આ આદિ છે। જેમ અહીં માયામાં મૂર્તિ છે ને પડછાયો પણ છે, તેમ આ આદિ તે પડછાયાને ઠેકાણે છે। જ્ઞાનીને જ્ઞાની મળે રસની લૂંટાલૂંટ, જ્ઞાનીને અજ્ઞાની મળે તો થઈ પડે માથાકૂટ। પછી તલ્લીનપણાની વાત આવી, ત્યારે એક બ્રાહ્મણે પૂછ્યું છે, આ મૂર્તિનું તલ્લીનપણું કે વૃત્તિનું સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, વૃત્તિનું લીનપણું એ તો સાધન દશાનું છે, સિદ્ધ કાળમાં તો જીવનું જ લીનપણું છે તે કરવું। વૃત્તિ તો માયિક છે ને જીવ ને ભગવાન તો દિવ્ય છે, તે દિવ્ય વસ્તુને વૃત્તિ હોય નહીં, એ તો આપ સત્તાએ જુએ છે। આ સભામાં ઉપશમ દશાવાળા છે તથા નિરાવરણ દ્રષ્ટિવાળા છે અને સ્વતંત્ર અનાદિ મુક્ત પણ છે, તેમને ઓળખીને જીવ જોડવો તો સુખી થાય। જો આવા પુરુષને ઓળખીને સમાગમ કરે
तो जीवने साधननो अवधि आवी रहे ने साधनना भाव मटीने सिद्ध भाव आवी जाए। पछी तेने खारा खाटा मोड़ा स्वादु कुस्वादुनी खबर रहे नहीं एवो थई जाए। सत्य एवा जे श्रीजी महाराज तथा पोतानो आत्मा तथा संत तथा सत्शास्त्र मा कहो एवो धर्म ते मणीने सत्संग कहवाय। आंदड़ा न रहेवो ने आवा संतना गुलाम थईने रहेवो। वार्ता 245 पूर्ण।